વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં કુહુ વિષય વિશે ભણીશું. તો કુહુમાં આપણે આના પહેલાંના વિડીયોમાં પાઠ 6માં સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 20 અને 21 સુધી પૂર્યું હતું. આજના વિડીયોમાં આપણે તેના પછીનું પેજ નંબર 22 છે ત્યાંથી પૂરવાની શરૂઆત કરીશું. તો પેજ નંબર 22માં આપણે પ્રશ્ન નંબર 5 પહોંચ્યા છીએ કે બુધરાજે કાબરના બચ્ચાને કઈ રીતે બચાવ્યા હતા. તો આપણે પાઠ સમજ્યા હતા ત્યારે બાળકો એમાં આપણે જોયું હતું કે બુધરાજ છે તે એક ટેબલ ખસેડીને ત્યાં લઈ આવે છે અને પછી ટેબલ ઉપર એક તૂટેલી ખુરશી મૂકે છે અને ખુરશી ઉપર ચડી માળો હાથમાં લઈ ધીમેથી તેને નીચે ઉતારે છે અને ત્યારબાદ એ માળો છે તે ગેરેજમાં જઈ એ મોભ હોય છે જે વચ્ચેનું લાકડું મેં તમને કહ્યું હતું એ મોભ ઉપર તે ગોઠવી દે છે જેથી કરીને સંભળી ત્યાં આવી શકે નહીં. આ રીતે બુધરાજે કાબરના બચ્ચાને બચાવ્યા હતા. તો એ પ્રશ્નનો જવાબ હવે આપણે આમાં લખીએ કે બુધરાજે ટેબલ ખસેડીને માળા નીચે મૂક્યું બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઊંચકીને ટેબલ પર મૂકી ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેકથી નીચે ઉતરી ગયો. ત્યારબાદ તે માળો લઈ અને ધીમેથી નીચે ઉતરી ગયો. ત્યાર પછી શું થયું? તો કે આ માળો ગેરેજના મોભ પર ગોઠવી દીધો કે જ્યાં સમડી આવી શકે તેમ ન હતી. આ રીતે બુધરાજે કાબરના બચાવ્યા. તો જુઓ બાળકો, અહીંયા 5મો જે પ્રશ્ન હતો તે આખો આપણે લખ્યો. ત્યારબાદ હવે નીચે પ્રશ્ન નંબર 3 આપેલો છે તે જોઈએ. તો તેમાં અહીંયા લખેલું છે કે નીચેના વિધાનોમાંથી
खरा विधान सामे साचानी अने खोटा विधान सामे खोटानी निशानी करो। हवे आपणने अहीं खरा खोटा आपेला छे, जेमांथी जे साचुं वाक्य होय तेनी सामे आपणे साचानी निशानी करीशुं અને જે ખોટું વાક્ય હોય તેની સામે આપણે ખોટાની નિશાની કરીશું, જેમાં અ તેનું પેલું। વર્ગમાં ભીષ્મ વિચિત્ર છોકરો હતો, શું આ વાક્ય સાચું છે? તો કે નહીં, આ વાક્ય ખોટું છે, કેમ કે વર્ગમાં બોધરાજ છે ને તે વિચિત્ર છોકરો હતો, એટલે અહીંયા પેલામાં આવશે ખોટાની નિશાની। ત્યારબાદ બીજું વાક્ય, બોધરાજનું નિશાન કદી ખાલી ન જાય, તો કે હા આ વાક્ય સાચું છે, તો અહીંયા સાચાની નિશાની કરવાની થશે। ત્રીજું, શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમવા જતો, તો નહીં આ વાક્ય ખોટું છે, કેમ કે શાળા છૂટે પછી બોધરાજનું તો કંઈ નક્કી જ ન હોય, ગમે ત્યાં તે રખડવા નીકળી જતો, એટલે અહીંયા આવશે ખોટાની નિશાની। ચોથું, ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી, તો કે હા આ વાક્ય સાચું છે, જેથી કરીને તેમણે એક બંગલો પણ લીધો હતો શહેરની દૂર। પાંચમું વાક્ય, ગોદામમાં અંધારું હતું, તો કે નહીં આ વાક્ય, હા આ વાક્ય સાચું છે કે ગોદામ છે તે એકદમ અંધકારમય હતું, ત્યાં એકદમ અંધારું હતું, જ્યારે ભીષ્મ અને બોધરાજ ગોદામમાં ગયા ત્યારે ત્યાં અંધારું હતું। છઠ્ઠું, ભીષ્મને ગોફણ છોડતા આવડતું નહીં, તો કે હા આ વાક્ય સાચું છે, જ્યારે બોધરાજે ભીષ્મને ગોફણ આપી હતી સમડીને મારવા માટે, ત્યારે ભીષ્મને તે ચલાવતા આવડતી હતી નહીં। તો જો અહીંયા પહેલાં અના છ જે હતા ખરા ખોટા તે આપણે લખ્યા। ત્યારબાદ હવે બમાં પહેલું, બોધરાજ શાળાનો સૌથી ડાહ્યો વિદ્યાર્થી ગણાતો, આ વાક્ય ખોટું છે, એકદમ તોફાની વિદ્યાર્થી ગણાતો હતો। બીજું, પતંગિયા જોતા જ બોધરાજ ઊભો રહી જતો, તેમને જોયા કરતો અને ફોટા પાડતો, તો કે નહીં આ વાક્ય ખોટું છે, કેમ કે બોધરાજ પતંગિયાને જોવે એટલે ગોફણ વડે તેમને મારતો। ત્રીજું, શાળાએથી છૂટી બોધરાજ ઘરે જતો નહીં, તે આસપાસ ફરતો રહેતો, તો કે હા એ વાક્ય સાચું છે, શાળા છૂટે એટલે બોધરાજ ઘરે જતો નહીં, આમ તેમ રખડવા નીકળી જતો। ચોથું, બોધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો, તો કે હા આ વાક્ય પણ સાચું છે, કેમ કે ત્યાં જંગલ જેવો વિસ્તાર હતો એટલે બોધરાજ વારંવાર ભીષ્મના ઘરે જતો હતો। અહીંયા જુઓ હવે પેજ નંબર 22 છે તે પૂરું થયું, ત્યારબાદ હવે આપણે પેજ નંબર 23 પર જોઈએ। તો હવે પેજ નંબર 23 ઉપર પાંચમું, પોતાનું નિશાન ખાલી જાય તો બોધરાજ પોતાના પર ખૂબ ગુસ્સે થતો, તો કે હા આ વાક્ય સાચું છે। છઠ્ઠું વાક્ય, ગોદામમાં સમડીનો માળો હતો, તો કે નહીં આ વાક્ય ખોટું છે, કેમ કે ગોદામમાં કાબરનો માળો હતો, તો અહીંયા ખોટાની નિશાની આવશે। ત્યારબાદ સાતમું, બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યો, તો કે હા આ વાક્ય સાચું છે, તો અહીંયા સાચાની નિશાની આવશે। આઠમું, બોધરાજ અને ભીષ્મે કાબરના બચ્ચાને હાથમાં લઈ દાણા ખવડાવ્યા, તો કે નહીં આ વાક્ય ખોટું છે, કાબરના બચ્ચા ખૂબ જ ડરી ગયા હતા, જેથી કરીને બોધરાજ કે ભીષ્મે તેમને હાથ પણ અડાડ્યો નથી, તો અહીંયા જે હાથમાં લેવાની વાત છે તે ખોટી છે, તો અહીંયા આવશે ખોટાની નિશાની। અહીંયા જે પ્રશ્ન નંબર 3 હતો ખરા ખોટાનો તે પૂરો થયો। ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 4, કે વાક્યો આપેલા છે કે એ વાક્ય કોણ બોલે છે તે આપણે લખવાના છે, તો આપણે હવે તે લખીએ, જેમાં પહેલું, તારા ભાઈબંધને માળા પીખવાનો ભારે શોખ છે, આ કોણ કહે છે? તો કે ભીષ્મની માં, ભીષ્મની માતા છે તે એમ કહે છે કે તારા મિત્રને છે ને પંખીઓના માળા પીખવાનો તો બહુ શોખ છે।
तो अहीं लखवानुं थशे भीष्मने मां। बीजू, एना मां बाप हमणा क्या गया हसे? आ वाक्य कोण बोले छे? तो के बोधराज बोले छे। भीष्मने पूछे छे ने के अकबरना मां बाप क्या गया हसे, तो अहीं लखवानुं थशे बोधराज। त्यार बाद त्रीजु वाक्य, समड़ी बच्चा ने खाई जसे। आ पण बोधराज ज बोले छे के समड़ी बच्चा ने तो खाई जसे हवे, तो अहीं पण लखवानुं थशे बोधराज। चौथु वाक्य, समड़ी ने मारतो रहेजे। कोण कहे छे? तो के बोधराज। बोधराज भीष्मने गोफण आपे छे अने कहे छे के आ गोफण थी तो समड़ी ने मारतो रहेजे, तो अहीं पण त्रીજામાં પણ આવશે બોધરાજ। ત્યારબાદ પાંચમું વાક્ય, એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે? આ વાક્ય ભીષ્મ પૂછે છે બોધરાજને, કેમ કે બોધરાજે તેનો માળો ગેરેજમાં મૂક્યો ને, એટલા માટે ભીષ્મ બોધરાજને પૂછે છે કે હવે એના માતા પિતાને કેમ ખબર પડશે કે એમનો માળો એમના બચ્ચા અહીં છે ઈ કે। છઠ્ઠું વાક્ય, થોડું પાણી લાવ, બચ્ચા તરસ્યા થયા છે। આવું કોણ કહે છે? તો કે બોધરાજ ભીષ્મને કહે છે, ગેરેજમાં માળો મૂક્યા પછી બચ્ચા હાંફતા હતા, ખૂબ જ તરસ્યા થયા હતા, એટલા માટે ભીષ્મ બોધરાજ છે તે ભીષ્મને પાણી લાવવાનું કહે છે। ત્યારબાદ હવે પાંચમો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તેમાં પેલું, બોધરાજના હાથમાં ખાલી જગ્યા હોય જ, કૌંસમાં પેલું છે પિસ્તોલ કે ગોફણ? તો આપણે પાઠમાં જોયું જવાબમાં શું આવે, ગોફણ, તો તેની નીચે અંડરલાઇન કરવાની અને અહીંયા જવાબમાં લખીશું ગોફણ। ત્યારબાદ બીજી ખાલી જગ્યા, ભીષ્મના પિતાનો બંગલો ખાલી જગ્યાની બહાર હતો, શહેરની બહાર હતો કે ગામની બહાર હતો? તો તેમાં જવાબ આવશે શહેર, તો અહીંયા આપણે લખીશું બીજી ખાલી જગ્યામાં શહેર। ત્રીજું, ખાલી જગ્યા ભીષ્મના બંગલે અવારનવાર જતો, બોધરાજ કે ધર્મરાજ? તો આમાં આવશે બોધરાજ। બોધરાજ છે તે ભીષ્મના બંગલે ઉપર વારંવાર જતો, તો અહીંયા આવશે બોધરાજ। ત્યારબાદ ચોથી ખાલી જગ્યા, ગોદામમાંથી ખાલી જગ્યા આવતી હતી, સુગંધ આવતી હતી કે દુર્ગંધ આવતી હતી? દુર્ગંધ એટલે કે ખરાબ વાસ, તો એમાં જવાબ આવશે દુર્ગંધ, તો અહીંયા અંડરલાઈન કરીને ખાલી જગ્યામાં આપણે લખીશું દુર્ગંધ। ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા, કે ખાલી જગ્યા પાંખો પસારીને ભયંકર રીતે તાકી રહી હતી, કોણ એકદમ ભયંકર રીતે જોતી હતી, કોયલ કે સમડી? તો આપણે પાઠમાં કોયલ તો આવ્યું જ નથી, એટલે જવાબમાં આવશે સમડી, તો તેની નીચે અંડરલાઈન કરવાની અને અહીંયા જવાબમાં આપણે લખીશું સમડી, તો અહીંયા જુઓ પેજ નંબર 23 છે તે પૂરું થયું। ત્યારબાદ હવે પાછળના પેજ ઉપર આપણે પેજ નંબર 24 ઉપર જોઈએ, તો જુઓ પેજ નંબર 24 ઉપર તમને આપેલું છે કે ચિત્રમાં લટાર મારો, ત્યારબાદ નીચેના પ્રશ્નોની ચર્ચા કરો। તો બાળકો, જ્યારે આપણે પાઠ્યપુસ્તકમાં આ પાઠ સમજતા હતા ત્યારે મેં તમને આ ચિત્ર પણ સમજાવ્યું છે અને તેના વિશે લખાવ્યું પણ હતું, તો પણ ફરી એકવાર આપણે જોઈ જઈએ। પ્રશ્ન નંબર 1, ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી કેટલી દૂર હશે, એવું તમને સાને કારણે લાગ્યું? તો કે ચિત્રમાં જે જગ્યા બતાવેલી છે એ ગામ કે શહેરથી દૂર જ હશે, કેમ કે ચિત્રમાં એકદમ જો ગીચ ઝાડી છે, વળી એમાં સિંહ જેવા તો પ્રાણી છે, તો આ ગામમાં તો ન રહેતા હોય સિંહ કે કાંઈ, એટલે તે દૂર જ હશે। બીજું, ચિત્રમાં કયા કયા પ્રાણી પક્ષી છે? તો કે ચિત્રમાં સિંહ છે, જરક છે, કાચિંડો છે, ત્યારબાદ ગીધ છે, ગરુડ છે અને મરેલો હંસ પણ છે,
तो चित्रमां आटला पक्षी अने प्राणीओ देखाय छे। त्यार बाद प्रश्न नंबर 3, तेवो शुं करी रह्या छे, केम? तो ए बधा छे ने खोराक माटे शिकार उपर तराप मांडीने बैठा छे। अहींया मरेलो हंस छे तेना उपर, केम के एमनो खोराक छे एटले बधा तेनी उपर तराप मांडीने बैठा छे। त्यार बाद चोथुं, तमे तेमांथी कया प्राणी पक्षी विशे पहली वार जाण्युं? तो जो जरख विशे लगभग ओछाया सांभळ्युं हशे, बाकी तो बधा पक्षी विशे आपणे सांभळ्युं होय छे। पांचमो, कई वातनी तमने नवाई लागी? तो के बधा प्राणी पक्षी शिकार उपर तूटी पड्या छे, आ जोईने आपने नवाई लागे। छठ्ठुं, पशु पक्षी उपरांत चित्रमां शुं शुं छे? तो के चित्रमां ऊंचा ऊंचा वृक्षो छे, नाना नाना छोड़ छे, अहींया पछी घास छे अने बंदूक छे। त्यारबाद आ चित्रमां जे घटना बतावी छे ते पहेला शुं बन्युं हशे? तो के चित्रमां जे घटना बतावी छे एनी पहेला लगभग शिकारी छे बंदूक लईने आव्यो हशे, तथा पशु पक्षीओ साम सामे लड़िया हशे एवुं आपणने लागे। હવે પછી શું થશે? તો કે તેવો હાથમાં આવેલો શિકાર લઈ અને ભાગી જશે। તો અહીંયા 8 પ્રશ્નોના જવાબ આપણે લખ્યા। ત્યારબાદ આપેલું કે ચિત્રનું મસ્ત મજાનું વર્ણન લખો। જંગલ, ચિત્ર, પ્રાણી, પક્ષી શબ્દો વધુમાં વધુ 2 વાર જ વાપરી શકાશે। જેમ કે પહેલાં શું થયું હશે પાઠ્યપુસ્તકમાં પણ આપણે આ લખ્યું છે, છતાં પણ આમાં લખીશું। તો અહીંયા આપણને સૌથી પહેલાં એમ કીધું છે કે સૌથી પહેલાં થયું શું હશે ચિત્રમાં આ રીતનું દેખાય છે, તો કે જંગલમાં શિકારી છે તે બંદૂક લઈને આવ્યું હશે, તથા કોઈ પ્રાણી પર જંગલી જાનવરે હુમલો કરી તેને મારી નાખ્યું હશે। તો અહીંયા આપણે લખીએ કે પહેલાં શું થયું હશે તેમાં જંગલમાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે, તથા કોઈ પ્રાણી પર જંગલી જાનવરે હુમલો કરીને તેને મારી નાખ્યું હશે। ત્યારબાદ આપણને કીધું છે કે ચિત્રમાં શું શું થઈ રહ્યું છે, તો કે ચિત્રમાં મરેલા પ્રાણી પર ગીધ, ગરુડ જેવા પક્ષીઓ તરાપ મારવા આવી પડેલા દેખાય છે। તે સાથે જ સિંહ પણ તરાપ મારવા સોરી બાળકો અહીંયા આવશે તરાપ મારતો તરાપ મારતો જણાય છે। તે ઉપરાંત જરખ અને કાચિંડો પણ ત્યાં આવી રહેલા જણાય છે। તો જો અહીંયા આપણે જે ચિત્રમાં થઈ રહ્યું છે તેનું વર્ણન પણ
લખ્યું. ત્યારબાદ હવે બાજુના પેજ ઉપર આના પછી શું થશે તે આપણે લખીએ. તો અહીંયા કે હવે પછી શું થશે, તો અહીંયા લખીએ કે સિંહ આવતા જ કદાચ બીજા પક્ષીઓ અને પશુઓ ભાગી જશે અને સિંહ જ શિકાર પર પોતાનો હક જમાવશે. કેમ કે સિંહ સૌથી શક્તિશાળી અને હિંસક પ્રાણી છે, એટલે તેને જોઈ અને બીજા બધા છે તે ભાગી જશે. તો બાળકો, અહીંયા સુધી આપણે પૂરું કર્યું. પેજ નંબર જે 22, 23 અને 24 છે તે આપણે લખ્યા. તો આજનો વિડીયો જોઈ તમારે કુહુની સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેવાનું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.